ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે અકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશનમાં જે ટેક્સેસનનો પાર્ટ છે એ શરૂ કરવાના છે જેમાં આપણો જે પ્રેક્ટિકલી પહેલું જે ચેપ્ટર છે એ છે કર ભરણાનો રહેઠાનો દરજ્જો અને બીજું છે મૂડી નફો એટલે મુખ્ય બે ચેપ્ટર છે જે પ્રેક્ટિકલ જેમાં દાખલા આવે છે તે કર ભરણાનો રહેઠાનો દરજ્જો અને મૂડી નફો હવે આજે આપણે ટેક્સેસનની શરૂઆત કરી છે ટેક્સેનમાં પહેલું ચેપ્ટર જેમાં દાખલા હોય છે સ્ટાર્ટ કરવાના છે કર દરજ્જો તો દાખલા સ્ટાર્ટ કરીએ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા તમારે અમુક પોઈન્ટ સમજવાના છે ટેક્સેશનમાં કોઈ પણ દાખલો ગણવો હોય તો એના માટે અમુક નોલેજ હોવું જરૂરી છે અમુક બાબતોનું જેમાં મુખ્ય છે એ છે આકારની વરસ અને પાછલું વરસ લગતો કોઈ પણ દાખલો હોય દરેકે દરેક દાખલામાં આ બે વરસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટી છે આકારની વરસ વરસ અને પાછલું તો તમને આ બે વિશે નોલેજ હોવું જોઈએ કે આકારની વરસ એટલે શું અને પાછલું વરસ એટલે શું તો વરસ આપણે કઈ રીતે આવે આપણે દરેક જણને ખબર જ છે માર્ચથી એપ્રિલ નું સોરી એપ્રિલથી માર્ચ નો આપણું વરસ હોય નોર્મલી બરાબર છે ફોર એક્ઝામ્પલ અત્યારે કયું વરસ ચાલે છે અત્યારે વર્ષ કયું ચાલે છે તો અત્યારે બે હજાર વીસ ચાલે છે તો એક ચાર પહેલી એપ્રિલે સ્ટાર્ટ થયું હશે એક ચાર વીસ થી અને ક્યારે પૂરું થશે એકત્રીસ ત્રણ એકવીસમાં પૂરું થશે બરાબર છે માર્ચ બે હજાર એકવીસમાં વરસ પૂરું થશે હવે પ્રશ્ન એ થાય કે આ કયું વર્ષ છે આકારની વર્ષ છે કે પાછલું વરસ છે તો આપણી કન્સેપ્ટને આજે પહેલા ક્લિયર કરીશું પછી આપણે ચેપ્ટર પર આવીશું તો આકારની વરસ એટલે કે એવું વરસ કે જે જે વરસમાં કુલ આવકની જે વરસમાં કુલ આવકની ગણતરી કરવામાં આવે છે જે વરસમાં કુલ આવકની ગણતરી કરવામાં આવે છે

ગણતરી કરવામાં આવે છે તેને વરસ કહેવાય છે તો બંને વ્યાખ્યા સેમ જ છે થોડો એક શબ્દનો ફરક છે થોડો એક જ શબ્દનો ફરક છે અહીંયા શું છે જે વરસમાં કુલ આવકની ગણતરી કરીએ છીએ અને જે વરસની હવે જો કોઈ વ્યક્તિ આ વર્ષે પોતાના ધંધાના કે કોઈ પણ પોતાનો જે બિઝનેસ ચાલે છે એની જો આવકની ગણતરી કરવી હોય તો શું એ આ વર્ષની ગણતરી કરી શકે હજુ વર્ષ પૂરું જ નથી થયું વર્ષ ક્યારે પૂરું થશે આ એકત્રીસ ટોન બે હજાર એકવીસમાં વરસ પૂરું થશે હજી આ વર્ષ પૂરું થયું નથી એટલે જો અત્યારે એને ગણતરી કરવી હોય તો કયા વર્ષની ગણતરી કરશે તો એક ચાર ઓગણીસ થી એકત્રીસ ની ગણતરી કરશે ખ્યાલ આવ્યો ફરીથી જો અત્યારે એક ચાર બે હજાર વીસ થી એકત્રીસ તોન એકવીસ એટલે કે બે હજાર વીસ એકવીસ આ વર્ષ અત્યારે ચાલે છે બરાબર છે જો કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે આ વર્ષની આવકની ગણતરી કરવી છે તો પોસિબલ છે હજી આ વર્ષ પૂરું થયું નથી તો આ વર્ષની ગણતરી કરવી કઈ રીતે છે બે હજાર એકવીસના માર્ચ મહિના સુધી જેટલી પણ આવક થઈ હોય બધી આવક આપણે ટોટલ કરી લે કુલ આવક મળી જાય પણ હજી અત્યાર સુધી બે હાજર એકવીસ તો શરૂ જ નથી થયું માર્ચ મહિને તો આવ્યો જ નથી તો આ વર્ષની આપણે આવકની ગણતરી કરી શકીએ નહીં તો આપણે કયા વર્ષની આવકની ગણતરી કરી શકીએ તો આપણે એક ચાર ઓગણીસ થી એકત્રીસો વીસ ના વર્ષની આવકની ગણતરી કરી શકીએ છીએ બરાબર છે વર્ષ તો એપ્રિલ થી માર્ચ માં જ આવે તો હવે વિચારો એક ચાર વીસ માં તમે આવકની ગણતરી કરો છો બે હજાર વીસ એકવીસ માં તમે શું કરો છો આ વર્ષમાં આવકની ગણતરી કરો છો કયા વર્ષની આવકની ગણતરી કરશો એક ચાર ઓગણીસ થી એકત્રીસ ત્રણ વીસ ના વર્ષની આવકની ગણતરી કરશો તો જો આ વર્ષમાં તમે આવકની ગણતરી કરશો બે હજાર વીસ એકવીસ માં વર્ષમાં આવકની ગણતરી કરશો તો આ કયું વર્ષ થયું હવે તમે કરશો એક ચાર ઓગણીસો એકત્રીસ વીસ ના વર્ષની આવકની ગણતરી કરવાના છે અહીંયા કરી કોની આવકની આ પાછલા વર્ષની આમ જ વિચારો તમે પાછલા વર્ષની આવકની ગણતરી કરશો તો આ છે બે હજાર ઓગણીસ વીસ છે એ કયું વરસ થયું પાછલું વર્ષ કોઈ પણ વ્યક્તિ જે અત્યારે વર્ષ ચાલુ હોય એ વર્ષની આવકની ગણતરી કરી શકે નહીં કારણ કે વર્ષ પૂરું થાય પછી તો એની ગણતરી થાય એટલે અત્યારે જે ગણતરી કરવી હોય તો કોની ગણતરી કરશે પાછલા વર્ષ એટલે એક ચાર ઓગણીસ એકસો વીસ ની ખ્યાલ આવ્યો તો આપણે પરીક્ષામાં આકારની વર્ષ પાછલું વર્ષ કઈ શોધવાનું નથી તો આપી દીધેલું હશે બરાબર છે પણ એનું નોલેજ હોવું જરૂરી છે કે આગળની વર્ષ કયો ને પાછલું વરસ કયું બરાબર તો જે વરસમાં આપણે આવક ગણતા હોઈએ છીએ એ શું કહેવાય આકરની વરસ અને જે વરસની આવકની ગણતી કરતા હોય તેને કયું કહેવાય પાછલું વરસ ખ્યાલ આવ્યો આના માટે એક બીજું એક્ઝામ્પલ લો એટલે તમને હજી વધારે ખ્યાલ આવે માની લો કે તમે આજે એક ટ્રીપ પર ગયા છો ફરવા ગયા છો દસ તારીખે તમે ફરવા ગયા કશે ફરવા ગયા દસ તારીખે આખો દિવસ દસ થી લઈને બાર તારીખ સુધી તમે ફર્યા બાર તારીખે રાત્રે ઘરે આવી ગયા હવે તેર તારીખે તમે હિસાબ કરો છો કેટલો ખર્ચો થયો તો આ તેર તારીખે કયું વરસ કહેવાય આકરની વરસ કારણ કે આ તારીખે તમે હિસાબ કરો છો કોનો હિસાબ કરશો દસ થી બાર તારીખે જે ખર્ચો થયો તેને શું કહેવાય પાછલું વરસ ખબર પડી આખર ને પાછલું એટલે તમે તે તારીખે તો કઈ ખર્ચો કર્યો ને તમે તે તારીખે એ હિસાબ કરો છો કે પાછલે તારીખે પાછલી બે ત્રણ દિવસમાં કેટલો ખર્ચો થયો તમે એની ગણતરી કરો છો તો એ જ રીતે અહીંયા વિચારવાનું છે કે તમે એક ચાર વીસ થી એકવીસ તો એકવીસ તો પૂરું થયું નથી તો આ વર્ષમાં તમે પાછલા વર્ષની ગણતરી કરવાના છે તો આ કયું કહેવાય પાછલું વર્ષ અને આ કયું કે ભાઈ બે હજાર વીસ એકવીસ એ આકરની વર્ષ ખેલાવ્યો આવ્યો આકરની વર્ષ અને પાછલું વર્ષ હવે આપણે આપણે ચેપ્ટર પર આવીએ આપણું જે ચેપ્ટર છે

પ્રીવિયસ યર એ વાય એન્ડ પીવાય અને ભરે છે તે કર તો એના દરજ્જો નક્કી કરવો એટલે શું છે તે સમજીએ પહેલા આજે આપણે ચેપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે એક પોઈન્ટ યાદ રાખજો ટેક્સેસન એમાં જેટલા પણ રૂલ્સ છે નિયમો છે એના પર વ્યસ્ત છે તમારો જેટલો કન્સેપ્ટ નિયમોનો અને થિયરીનો ક્લિયર હશે ને દાખલા એટલા જ ઈઝી છે તમને જો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમારો જે બે કલાકનું પેપર તમે દોઢ કલાકમાં પણ સોલ્વ કરી શકો છો તમને ફક્ત કન્સેપ્ટ ક્લિયર હોય છે દાખલા ખૂબ જ નાના હોય છે એટલા મોટા આવતા જ નથી હા મોટા પોઈન્ટ પણ આવતા હોય છે એમાં મોટી ગણરી પણ કરવાની આવતી હોય છે પણ જો તમને માઇન્ડમાં પોઈન્ટ ક્લિયર હશે અને થિયરી કન્સેપ્ટ ક્લિયર હશે તો ટેક્સેશન ખૂબ જ ઇઝી છે અને ટેક્સેશન અમુકને અઘરું પણ લાગે છે કારણ કે એને થિયરી પોઈન્ટ ક્લિયર નથી હોતો થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોવો જ જરૂરી છે

વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની એની આવક થતી હોય છે અને એ આવક પર શું હવે જુદી જુદી એની આવક મળતી હોય છે વર્ષ દરમિયાન એને જુદી જુદી આવક મળતી હોય છે માની લો કે કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં રહી છે બરાબર છે કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં રહે છે ઇન્ડિયાનો રહેવાસી છે ભારતીય નાગરિક છે હવે એની ઇન્ડિયામાં તો એને અલગ અલગ જગ્યા પરથી અલગ જ્યાં પણ એના બિઝનેસ ચાલતો હશે કે બીજા અધર્સ જે પણ એનું કામ હશે ત્યાંથી એને આવક મળે છે આ ઉપરાંત ફોરેનમાં બીજા કોઈ દેશમાં જેમ કે અમેરિકા છે બરાબર છે અમેરિકા છે બ્રિટન છે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ આ બીજા બધા દેશોમાં પણ એની કંપની કે એના બિઝનેસ ચાલે ત્યાંથી પણ એને આવક મળે છે આ છે એ પણ એને અલગ અલગ સોર્સમાંથી એને આવક મળે છે તો એ આવક પર કેટલો એને ટેક્સ ભરે આવક કેટલી જે ટેક્સ ભરવા લાયક આવક કેટલી જે કરપાત્ર આવક કેટલી કે કઈ આવક પર એનો ટેક્સ ગણાશે

બરાબર છે તો એ સિચ્યુએશનમાં એનો આવક રહેઠાનો દરજ્જો નક્કી હશે એના આધારે આવક નક્કી થશે જેના પર એને ટેક્સ ભરવાનો આવશે એટલે કેટલી આવક પર ટેક્સ ભરવો વ્યક્તિ વર્ષ દરમિયાન જે પણ આવક મળે તો કુલ આવક શોધી કેટલી આવક પર એને ટેક્સ ભરવાનો આવશે એ આવકની ગણતરી કરવા માટે કુલ આવક શોધવા માટે કુલ આવક કેટલી છે એ નક્કી કરવા માટે એનો રહેઠાણનો દરજ્જો નક્કી હોવો જોઈએ જો એનો રહેતાનો દરજ્જો આપણે જોઈશું ટેક્સ શોટમાં કેવો એ બિન રહીશ હોય નોન રેસિડેન્ટ હોય તો એને ફક્ત ઇન્ડિયામાં જે આવક મળે છે બરાબર છે એના પર ટેક્સ ભરવો પડે જે બહારથી આવક મળે છે એના પર ટેક્સ કદાચ ભરવાનો ન પણ આવે એટલે એમાં પણ નિયમ છે ઇન્ડિયામાં જે આવકને પર ટેક્સ લાગશે જે બહારથી આવક ના પર ટેક્સ ભરવાનો નહીં આવે તો આ રીતના પોઈન્ટ છે રહેઠાણનો દરજ જો નક્કી હોવો જરૂરી છે રહેઠાણના દરજ્જાને આધારે નક્કી થશે એની કુલ આવક જેના પર એને ટેક્સ ભરવાનો છે એના માટે આપણે રહેઠાણનો દરજ્જો શું છે કેટલા પ્રકારના દરજ્જા આવે છે કઈ રીતે નક્કી છે તે મુખ્ય બે પ્રકાર છે એક છે રહીશ અને એક છે બિન રહીશ કોઈ પણ વ્યક્તિના રહેઠાણનો દરજ્જો કયો આવી શકે રહીશ અને બિન રહીશ રહીશ અને બિન રહીસ બે પ્રકારના દરજ્જા મરી શકે રહીશ અને બિન રહીસ આવશે તો શું છે સરહદ તો યાદ રાખજો આખું ચેપ્ટર આપના આ શરતો પર જ છે આ શરતનો કન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલા ઇઝીલી ખ્યાલ આવી જશે તો શું છે સરસ જોઈએ પહેલી પાછલા વર્ષમાં ઓછામાં ઓછા એકસો બ્યાસી કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ પાછલા વર્ષમાં કેટલા દિવસ ઓછામાં ઓછા એકસો બ્યાસી કે તેથી વધારે દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ અથવા પાછલા વર્ષમાં ઓછામાં ઓછા સાહીઠ કે તેથી વધુ દિવસ તથા પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષ દરમિયાન કુલ ત્રણસો પાસઠ કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર હોવી જોઈએ ઉપર પૈકી ઓછામાં ઓછી એક શરતનું જો પાલન થાય તો તે રહીશ ગણાય જો બંને શરતનું પાલન ન થાય તો તે બિન રહીશ ગણાય તો આપણે આ પોઈન્ટને સમજીએ પહેલાં યાદ રાખજો રહેઠાના દરજ્જા કેટલા પ્રકારના મુખ્ય બે પ્રકાર છે શું એના પેટા વિભાગ પણ પડશે પણ મુખ્ય બે પ્રકાર છે એક રહીશ અને એક બિન રહીશ આજે આપણે પહેલાં તો એ બે પોઈન્ટને સમજીએ રહીશ અને બિન રહીશને તો વ્યક્તિને રહીશનો દરજ્જો ક્યારે મળે અને બિન રહીશનો દરજ્જો ક્યારે મળશે અને એ દરજ્જાને આધારે એની આવકની ગણતરી થશે રીસનો દરજ્જો મળે તો એ પ્રકારે એની કુલ આવક ગણાશે અને ત્યારબાદ એના પર ટેક્સ ગણાશે અને બિન રહીસનો દરજ્જો મળે તો એ પ્રકારે તેની કુલ આવક ગણાશે અને એના આધારે તેને ટેક્સ ભરવાનો આવશે તો આપણે એ ચેપ્ટરમાં આપ એ પણ શીખીશું કે રહીસ હોય તો એને કયા કયા પ્રકારની આવક પર ટેક્સ ભરવો પડે અને બિન રહીસ હોય તો એને કયા કયા પ્રકારની આવક પર ટેક્સ ભરવો પડશે એ પણ આપણે ચેપ્ટરમાં જોઈશું તો હવે આપણે શરતને સમજી લઈએ કે કઈ રીતે નક્કી થાય છે કે એના દરજ્જો રહીસ છે કે બિન રહીસ છે તો જુઓ એના માટે પહેલી શરત શું છે તે છે પાછલા વર્ષમાં કેટલા દિવસ જોઈએ ઓછામાં ઓછા એકસો ને બ્યાસી દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ ભારતમાં પસાર કરેલા હોવા જોઈએ કેટલા દિવસ ઓછામાં ઓછા એકસો ને બ્યાસી યાદ રાખજો અમે એકસો બ્યાસી એકસો બ્યાસી પૂરા કમ્પ્લીટ જોઈએ એકસો એક્યાસી પણ નહીં ચાલે ટેક્સેશન છે કાયદો છે બરાબર છે તો આમાં એક દિવસ અપ એન્ડ ડાઉન નહીં ચાલે આપણે ચાલે કે ભાઈ અમારો એક દિવસ ઓછો જે ચાલવી દો એવો અહીંયા નહીં ચાલે ઓછામાં છે એકસો બ્યાસી એકસો બ્યાસી પૂરા જોઈએ એક દિવસ પણ ઓછો નહીં બરાબર વધારે ચાલે ઓછામાં છે એકસો બ્યાસી એટલે બ્યાસી કે તેનાથી વધારે ઓછામાં ઓછો એકસો બ્યાસી કે તેથી વધુ દિવસ ભારતમાં જોઈએ અથવા બીજો ઓપ્શન આપ્યો છે એટલે બે ઓપ્શન આપ્યા છે તમે એક આ શરત પૂરી કરો તમારે જો રહીશ બનવું હોય

ચાર વર્ષમાં કેટલા દિવસ જોઈએ કુલ ત્રણસો ને પાસઠ દિવસ એટલે પાછલા વર્ષમાં એકસો દિવસ તમે હાજર હોવા જોઈએ અથવા તો પાછલા વર્ષમાં સાહીઠ દિવસ અને પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષમાં કેટલા દિવસ ત્રણસો ને પાસઠ દિવસ ભારતમાં હાજર હોવા જોઈએ બરાબર છે તો આ બે શરત આપેલી છે આ અથવા તો આ તો બે માંથી કોઈ પણ ઓછામાં ઓછી એક શરતનું જો પાલન થાય તો એ શું કહેવાશે રહીશ કેવાશે બે માંથી ઓછામાં ઓછી એક શરતનું પાલન થાય તો એ રહીશ અને જો બંને શરત નું પાલન ન થાય તો એ શું કહેવાય બિન તો અને સમજવા માટે એક ઉદાહરણ છું જેથી કરીને ઉદાહરણ તરીકે આપણે લઈએ પાછલું વર્ષ માની લો કે પાછલું વર્ષ છે બે હજાર ને ઓગણીસ વીસ છે બરાબર અને એની અગાઉના બીજા અમુક વર્ષ લઈ લઈએ सत... फरी अधार सत्तर अधार। सोल 7 ફરીથી પાછલું વરસ લઈے 1920 ત્યાર બાદ આધાર 19 70 આધાર 16 70 1500 दाखલામાં તમને આ રીતે અલગ અલગ વર્ષોમાં કેટલા દિવસ એ ભારતમાં રહ્યો હશે આપેલું હશે અથવા તો શોધવાનું આવશે દાખલામાં આપણે ડિટેલમાં જોઈશું માહિતી મેળવી લે મેળવીપ્ટ ક્લિયર કરવા માટે માની લો કે અહીંયા બે હજાર ઓગણીસો નેવું દિવસ ભારતમાં રહ્યો છે અઢાર ઓગણીસમાં માં માની લો કે સો દિવસ અહીંયા માની લઈએ કે અહીંયા પણ આપણે સો લઈ લઈએ સો લઈ લઈએ અને અહીંયા માની લે કે સિત્તેર લઈ લઈએ ઓકે આ રીતનો દાખલો આપેલો છે હવે આપણે ઓગણીસ દાખલામાં આપેલું હશે અથવા આપણે શોધો મળી જશે પાછલું વર્ષ છે ઓગણીસ વીસ કેટલા દિવસ જોઈએ હાજર એકસો ને બ્યાસી એના બદલે કેટલા દિવસ છે એકસો તો ઓછામાં ઓછા એકસો બ્યાસી એકસો બ્યાસી વધારે દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ તો કેટલા દિવસ છે એકસો ને નેવું દિવસ છે કેટલા દિવસ છે એકસો નેવું દિવસ તો શું આ શરત પાલન થાય છે કે નહીં થાય છે બીજી શરત પણ ચેક કરીએ બીજી શરતમાં શું કહે છે પાછલા વર્ષમાં સાહીઠ દિવસ પ્લસ તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો જોઈએ તો પાછલા વર્ષમાં સાઈઠ જોઈએ તો પાછલા વર્ષમાં આપણા કેટલા છે એકસો નેવું છે કેટલા છે પાછલા વર્ષમાં સાઈઠ જોઈને બદલે એકસો નેવું છે અને તેની અગાઉના જો પાછલા વર્ષમાં ઓછામાં ઓછા સાઈઠ જોઈએ તો આપણે સાઈઠ ને બદલે એકસો નેવું છે તથા પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષ દરમિયાન ત્રણસો પાસઠ કેટલી વધુ દિવસ ભારતમાં હાજર હોવું જોઈએ પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષ દરમિયાન તો પાછલા વર્ષની અગાઉના આપણે ભાઈ ચાર વર્ષ આપેલા છે બરાબર તો ચાર વર્ષમાં કેટલા દિવસ જોઈએ ત્રણસોને પાંસે તો આપણે ટોટલ કરીએ ટોટલ કેટલા આવશે સો બસો ત્રણસોને આ સિત્તેર ત્રણસો ને સિત્તેર થાય છે તો બોલો આ શરતનું પાલન થયું કે નહીં થયું તો જો આ શરત આખી ભેગી છે સાઠ જોઈએ પ્લસ એની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો પાંસઠ પાછલા વર્ષમાં સાઠ જોઈએ પ્લસ એની અગાઉના ચાર વર્ષમાં ત્રણસોને પાંસ જ જોઈએ

બેમાંથી એકનું પાલન થવું છે તો બંનેનું પાલન કર્યું છે એટલે આ અહીંયા શું કહેવાશે રહીશ કહેવાશે બરાબર બિન રહીશ યાદ રાખજો બિન રહીશ ક્યારે કહેવાય બંને શરતનું પાલન ન થાય શોર્ટમાં બંને શરતનું પાલન ન થાય તો એ બિન રહીશ આમાં તો બંનેનું પાલન થયું છે બંનેનું પાલન ન થાય તો તે બિન રહીશ કહેવાય બંનેનું પાલન ન થાય તો આ તો બંને શરત પૂરી કરે છે એટલે આ તો રહીશ બનશે બીજી સિચ્યુએશન લઈએ હવે અહીંયા દિવસ હું બદલી કરું છું બરાબર છે એકસો નેવું ને બદલે માની લો કે બીજી સિચ્યુએશન લેવું છું એકસો નેવું દિવસો ને બદલે માની લો કે તે સો દિવસ હાજર છે એકસો નેવું ને બદલે કેટલા દિવસ હાજર છે સો ને બાકીનો એમને એમ જ છે હવે આપણે સરળતા ચેક કરીએ તો આ સિચ્યુએશનમાં શું જવાબ આવશે તો જુઓ પાછલા વર્ષમાં એકસો બ્યાસી જોઈએ તો આપણે પાછલા વર્ષમાં કેટલા છે સો જ છે જોઈએ જ કેટલા એકસો બ્યાસી છે કેટલા સો તો શું શરતનું પાલન થયું તો નથી થયું એકસો બ્યાસી જોઈએ જોઈએ કે પાછલા વર્ષમાં અને તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો પાસઠ પાછલા વર્ષમાં સાહીઠ અને તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો ને પાસઠ તો પાછલા વર્ષમાં તો કેટલા છે આપના સો દિવસ છે જ અને તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો પાસઠ તેની અગાઉના ચાર વર્ષ આ છે તો એમાં કેટલા થાય છે તો આ આપણા પાલન થઈ ગયું ને સામે સિત્તેર તો અહીંયા આ શરત નું પાલન થઈ ગયું સામે એક સો છે અને ત્રણ છે રહીશ કે બિન રહીશ તો જો બંને શરત નું પાલન ન થાય તો બિન રહીશ આમાં તો એકનું પાલન થયું ને નિયમ જ કે છે કે ઓછામાં ઓછા એકનું પાલન થવું જોઈએ તો એકનું પાલન થયું ભલે અહીંયા ન આવ્યું અહીંયા તો અહીંયા આવ્યું ને તો અહીંયા પણ શું કેવાશે રહીશ કહેવાશે હવે જોઈએ આગળ ત્રીજી કન્ડિશન વિચારી આપને ત્રીજી સિચ્યુએશન કે પાછલા વર્ષમાં એકસો નેવું છે અહીંયા સો છે અહિયાં સો છે અહીંયા સો છે અને અહીંયા માની લો કે પચાસ છે હવે ચેક કરી આપણે કન્ડિશન પાછલા વર્ષમાં એકસો બ્યાસી તો પાછલા વર્ષમાં આપણા કેટલા છે એકસો ને નેવું છે અહીંયા એકસો નેવું છે એટલે આનું તો પાલન થઈ ગયું હવે જો પાછલા વર્ષમાં સાહીઠ તો પાછલા વર્ષમાં તો એકસો નેવું છે પ્લસ તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો કેટલા સો બસો ત્રણસો ને પચાસ ત્રણસો ને પચાસ છે જો આ શરત આખી ભેગી છે કે પાછલા વર્ષમાં સાઈઠ જોઈએ અને તથા તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો પાસઠ તો મળી જાય છે વધારે છે જ પણ ત્રણસો થતા નથી ને બદલે કેટલા થાય છે ફક્ત ત્રણસો પચાસ જ થાય છે તો આનું પાલન થયું નથી નો તો હવે બોલો રહીશ છે કે પાલન થયું ને એકમાં તો યશ આવ્યું ને તો અહીંયા શું કહેવાશે કારણ કે રહીશમાં કીધું છે ઓછામાં ઓછું એક શરતનું પાલન થવું જોઈએ તો અહીંયા જો એક એક એકનું પાલન થયું અહીંયા યશ આવ્યું એકનું પાલન થયું અહીંયા તો બંનેમાં પાલન થયું છે એટલે આમાં ભાઈનું ઓકે હવે એક ચોથી સિચ્યુએશન લઈએ આપને પાછલા વર્ષમાં માની લો કે પચાસ અહીંયા સો 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 ને સિત્તેર હવે જોઈએ આ કન્ડિશન તો પાછલા વર્ષમાં એકસો બ્યાસી જોઈએ તો એકસો બ્યાસી ની જગ્યા પર કેટલા છે ફક્ત પચાસ જ દિવસ છે તો આ શરતનું પાલન થાય છે નો પાલન નથી થતું અથવા પાછલા વર્ષમાં સાઈઠ તો પાછલા વર્ષમાં સાઈઠ જોયે તો સાઈઠ ને બદલે ફક્ત પચાસ જ છે અને પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો તો પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષમાં કેટલા છે ત્રણસો ને સિત્તેર છે તો ત્રણસો પાસઠ ની સામે ત્રણસો સિત્તેર છે પરંતુ સાઈઠ દિવસ તો નથી જ ને એટલે આ સરનું પણ પાલન થયું નથી યાર કન્ડિશન ભેગી છે અહીંયા સાઈઠ પણ જોઈએ સાઈઠ કે ત્યાંથી વધારે પ્લસ ત્રણસો બંને હોય ને ટોચ યર્સ મળે જેમ કે આમાં જુઓ સાઈઠ ને બદલે એકસો નેવું ને ત્રણસો પાસઠ ના ત્રણસો સિત્તેર એટલે યસ આવ્યું સાઈઠ ને બદલે સો આવ્યા એટલે વધારે છે ત્રણસો ત્રણસો સિત્તેર એટલે પણ છે હવે વધારે એકસો નેવું પણ ત્રણસો પાસઠ ના ત્રણસો પચાસ એટલે નો આવ્યું જ્યારે આમાં ત્રણસો પાસઠ તો પૂરા થઈ જાય છે પણ સાઈઠ ને બદલે પચાસ એટલે આમાં નો આવ્યું એટલે બંને સર એક પેકી છે હવે બોલે આમાં કયો દરજ્જો મળશે ને રહીશ કે બિન રહીશ તો આમાં બંનેમાં નો આવ્યું છે એટલે આ શું બની જશે અહીંયા બિન રહીશ

તેની અગાઉના પાંચ વર્ષની અગાઉના ચાર વર્ષમાં ત્રણ ખબર પડી જશે સમજાયું છે જો બંનેનું પાલન થાય એટલે બંનેમાં યસ આવે તો એ રહીશ કેવા છે પહેલામાં યશ આવે બીજામાં નો આવે તો પણ રહીશ પહેલામાં નો અને બીજામાં યશ આવે તો પણ રહીશ એકનું તો પાલન થયું છે ને આમાં આમાં ન થાય આમાં એકનું થયું જ્યારે બંનેમાં જો નો આવે એટલે બંનેનો પાલન નહીં થતું એટલે શું બની ગયો બિન રહીશ બની ગયો કિલે થઈ ગયું રહીશ અને બિન રહીશ ઓકે હવે આ જે બે શરત છે ને મૂળભૂત શરત કહેવાય છે એના બે અપવાદો છે તમારે અપવાદ યાદ રાખવાના છે આ મૂળભૂત શરતના અપવાદો છે એ અપવાદો તમારે યાદ રાખવાના છે અપવાદ શું છે તે તો પહેલો પોઈન્ટ કે આ જે અપવાદો છે એ આપણે જે દાખલા ગણીશું એમાં બહુ રેલી કેસમાં આવશે જે 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 અથવા તો એમાં તમને કામ શકે છે એટલે કે આપણી યુનિવર્સિટીમાં જે દાખલા પૂછતા હોય છે એમાં આ રીતનો પોઈન્ટ આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે પણ આપણે નિયમ ખબર હોવી જોઈએ ટેક્સેશનમાં મેં શરૂઆતમાં જ કીધું નિયમ જેટલો કન્સેપ્ટ ક્લિયર હશે નિયમનો દાખલા એકદમ ઈઝી લાગશે તો મૂળભૂત શરતના અફવાડો છે મૂળભૂત સરહદના આપણા જે બીજી શરત છે એનો એક અફવાટ છે જુઓ નીચે જણાવેલી પરિસ્થિતિમાં મૂળભૂત શરત પૈકી બીજી શરતમાં સાહીઠ ને બદલે એકસો બ્યાસી દિવસ રહેવાશે આ જે મૂળભૂત શરત છે એમાં જે બીજી શરત છે એમાં સાહીઠ ને બદલે કેટલા દિવસ ધ્યાનમાં લેવા છે ને બ્યાસી દિવસ નીચે જણાવેલી પરિસ્થિતિમાં એટલે જો દાખલાની રકમમાં આ રીતની પરિસ્થિતિ તમને આપેલી હોય તો તમે જ્યારે આ શરત લખો તો પહેલા માટે એકસો બ્યાસી કન્ફર્મ લેવાના જ છે જ્યારે બીજામાં પણ કેટલા લેવાના અહીંયા સાહીઠ ને બદલે એકસો બ્યાસી જ લેવાના ખેલાવ્યું સાહીઠ ને બદલે એકસો અપવાદો ક્યા સાહીઠ ને બદલે એકસો ને બ્યાસી તો એનો પહેલો પોઈન્ટ છે ભારતીય નાગરિક કે જે પાછલા વર્ષમાં નોકરી કરવા માટે પરદેશ જાય ભારતનો નાગરિક હોય બરાબર છે ઇન્ડિયન સિટીઝન હોય જે નોકરી કરવા માટે પરદેશમાં ગયો ક્યારે પાછલા વર્ષમાં બધું પાછલા વર્ષનું છે નિયમ કેમાં છે બધું પાછલા વર્ષમાં જ આવશે પાછલા વર્ષમાં એ નોકરી કરવા માટે પરદેશ જાય છે ઇન્ડિયન જ છે પણ નોકરી માટે પાછલા વર્ષમાં એ પરદેશ ગયો હોય ક્યારે ફક્ત પાછલા વર્ષમાં કોઈ દસ પંદર વર્ષ પહેલા ગયો તો નહીં જોવાય પાછલા વર્ષમાં ગયો હોવો જોઈએ એ દાખલામાં કયું જશે કે પાછલા વર્ષમાં ગયો છે ક્યારે ગયો છે બીજું ભારતીય વાહન પર કામ કરનાર ભારતીય નાગરિક પાછલા વર્ષ દરમિયાન ભારત છોડીને જાય એટલે ભારતીય વાહન એટલે સીપમાં જે કામ કરતો હોય છે તે બરાબર છે ક્રુઝમાં સીપમાં જે દરિયામાં જતી હોય છે એના પર કામ કરતો હોય તો એ તો દેશ બહાર પણ જતી હોય છે તો પાછલા વર્ષમાં એ ભારત છોડી દે ભારતની સીમામાંથી બહાર નીકળી ગયો હોય એવો ભારતીય નાગરિક એટલે પહેલા જેવો જ પોઈન્ટ કહેવાય એ નોકરી માટે જાય છે પ્લેન દ્વારા જશે તો અહીંયા સીપ મારફતે જશે ત્રીજો પોઈન્ટ પરદેશમાં રહેતો ભારતીય નાગરિક પરદેશમાં સેટ થઈ ગયો છે પણ ઇન્ડિયન સિટીઝન જ છે બરાબર છે એટલે મૂળ ભારતના જ રહેવાસી છે ભારતના જ નાગરિક છે પણ તે ક્યાં રહે છે પરદેશમાં રહે છે અથવા મૂળ ભારતીય વંશજ પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાત આવે હવે મૂળ ભારતીય વંશજ એટલે એટલે શું એવો વ્યક્તિ કે એ વ્યક્તિ પોતે જો લખી દઉં એવો વ્યક્તિ કેના કેના માતા પિતા કેના માતા પિતાના માતા પિતા એટલે કે એના દાદા દાદી એટલે મમ્મીના માતા પિતા એટલે નાના નાની કહેવાય અને એના પિતાના મમ્મી પપ્પા એટલે કે દાદા દાદી એટલે સિમ્પલ વ્યક્તિ એના મમ્મી પપ્પા એના દાદા દાદી એના નાના નાની મધર ફાધર બરાબર છે એના દાદા દાદી નાના નાની આમાંથી જો કોઈ પણ વ્યક્તિનો જન્મ કોઈ પણ વ્યક્તિનો જન્મ અવિભાજ્ય ભારતમાં થયો હોય કેમાં થયો હોય અવિભાજ્ય ભારતમાં એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ કે એનો જન્મ અવિભાજ્ય ભારત એટલે કયું ભાગલા પહેલાનું ભારત તો અવિભાજ્ય ભારત એટલે એવું ભારત કે ઓગણીસો પહેલાનું એટલે કે વ્યક્તિના માતા પિતા દાદા દાદી કે નાના નાનીનો જન્મ ઓગણીસો સુડતાલીસ પહેલા ભારતમાં થયો હોય એટલે કે જે અવિભાજ્ય ભારત હતો એમાં થયો હોય તો એને આપણે શું કહીશું મૂળ ભારતીય વંશ જ કહીશું શું કહીશું ભારતનો નાગરિક હોય અથવા તો આ રીતનો બહાર થયો છે પણ એના માતા પિતા ડાડા દાદીનો આવી રીતના ઓગણીસો સુડતાલીસ પહેલા જો ભારતમાં જન્મ થયો હોય તો એ શું કહેવાય મૂળ ભારતીય વંશજ યાદ રાખજો ભારતીય નાગરિક કોને કહેવાય ભારતમાં જન્મ એ ભારતીય નાગરિક ધારો કે જન્મ અમેરિકામાં થયો છે પણ એના દાદાનો જન્મ ભારતમાં જ ઓગણીસો સુડતાલીસ પહેલા થયો છે તો આ વ્યક્તિનો જન્મ અમેરિકામાં થયો હોવા છતાં મૂળ ભારતીય વંશ જ કહેવાશે ભારતનો જ વંશ કહેવાશે બરાબર તો પરદેશમાં રહેતો એવો વ્યક્તિ જે ભારતનો નાગરિક હોય અથવા તો મૂળ ભારતીય વંશ હોય એ પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાતે આવે તો એવી સિચ્યુએશનમાં પણ એને આ કન્ડિશન પ્રમાણે સાહીઠ ને બદલે આપણે કેટલા દિવસો ધ્યાનમાં લઈશું એકસો બ્યાસી બરાબર સાહીઠ ને બદલે કેટલા દિવસ ધ્યાનમાં લેવાના એકસો બ્યાસી ઓકે તો ક્લિયર થઈ ગયા અફવાડો યાદ રાખવાના છે ભારતનો નાગરિક કે જે નોકરી કરવા માટે પરદેશર છોડીને લઈ પણ પર ઊંધું છે પરદેશમાં રહેતો હોય ભારતનો નાગરિક હતા મૂળ ભારતીય વંશ જે પાછલા વર્ષમાં ભારતમાં મુલાકાત માટે આવે ઓકે તો આ તો માંથી કોઈ પણ સિચ્યુએશન ક્રિએટ થાય દાખલામાં આપેલી હશે આપણે ને બદલે એકસો બ્યાસી લઈશું જે બીજી શરત છે તે તો અને બિન રહીસનો અહીંયા થઈ ગયો બરાબર છે હવે હજી આમાં થિયરી પોઈન્ટ બાકી છે આજે રહીસ છે એના બીજા પેટા વિભાગ પડે છે સામાન્ય રહીસ અંગેના એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એ સમજીશું ડિટેલમાં આ રીતે ઉદાહરણ દ્વારા એટલે આપણે થિયરી પોઈન્ટ એ કમ્પ્લીટ થશે ત્યાર પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું ઓકે